ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ અંગ્રેજી વિષયમાં પ્રોસ થ્રી એટલે કે યુનિટ થ્રીનો અભ્યાસ કરીશું ધ માર્કેટ માર્કેટ એટલે બજાર સેટરડે વોઝ માર્કેટ ડે અહીંયા શનિવાર સેટરડે એટલે શનિવાર વોઝ એ બીના ભૂતકાળનું રૂપ છે વોઝ એટલે કે હતો હતી માર્કેટ ડે એટલે કે શનિવારે માર્કેટનો દિવસ હતો એટલે વોઝ શું છે ટુ બીનું ભૂતકાળનું રૂપ છે એટલે ભૂતકાળમાં વાક્ય છે કે શનિવારે બજારનો દિવસ હતો લીલા વોકઅપ અર્લી લીલા વોકઅપ વોકઅપ એટલે જાગવું વેકઅપનું ભૂતકાળનું રૂપ છે અર્લી એટલે વહેલું એનું વિરોધી થશે લેટ એટલે કે લીલા વહેલી જાગી સી વોશ હર ફેસ એન્ડ હેન્ડ વોશ ઈડી છે એ ભૂતકાળનું રૂપ છે

કેમ કેમ એક કમનું ભૂતકાળનું રૂપ છે આવવું ટુ હર હાઉસ કે યાસમીન અને તેના દાદી તેના ઘરે આવ્યા ધી બાસ્કેટ્સ ઇન ધ કાર્ડ તેઓએ પૂટ એટલે મૂકવું આ વાક્ય બધા જ ભૂતકાળમાં જ છે પૂટનું ભૂતકાળ પૂટનું પૂટ જ રે ધેર બાસ્કેટ્સ ઇન ધ બ્લોક કાર્ડ એટલે કે તેમણે તેમના બાસ્કેટ જે ટોપલીઓ હતી એ શેમાં મૂક્યા બળદગાળામાં મૂક્યા ધેન ધે ક્લાઇમ ઇન ધેન એટલે પછી ક્લાઇમ ઇન એટલે અંદર ચડવું પછી તેઓ પણ તેમાં ચડી ગયા ગોપાલ એન્ડ સીતા ડીડ નોટ ગો વિથ ધેમ એટલે ગો ગોપાલ અને સીતા ડીડ નોટ ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવું હોય તો આપણે ડીડ નોટનો ઉપયોગ થાય વિથ ધેમ એટલે સાથે તેમની સાથે ગયા ને કોણ ના ગયું ગોપાલ અને સીતા ધ વેન્ટ ટુ સ્કૂલ તેઓ ક્યાં ગયા શાળાએ ગયા ઇટ વોઝ ડાર્ક

કાટ એટલે ગાળો ગાળામાં સૂઈ ગયા હતા રાધાબાઈ એન્ડ અમીનાબાઈ સ્લેપ ટુ એટલે કે રાધાબાઈ અને અમીનાબાઈ તે પણ સૂઈ ગયા હતા જો અમીનાબાઈ એકોના દાદી હતા હશે યાસમીનના અને રાધાબાઈ એ જે લીલા હતી એની મમ્મી હશે લીલાસ ફાધર શટ હિઝ આઈ શટ એટલે બંધ કરો લીલાના પિતાની આંખો પણ બંધ હતી બટ ધ વોક ઓન એન્ડ ઓન તેઓ વોક એટલે ચાલવું તેઓ ચાલતા જ હતા ધ કેમ ટુ બ્રિજ ઓવર અ રિવર તે ક્યાં આવ્યા જે નદી પર એક પુલ હતો તે ત્યાં આવ્યા તે સ્ટોપેટ ધેર તેઓ ત્યાં ઊભા રહ્યા લીલાસ મધર ટૂક સમ ફૂડ ફ્રોમ હર બોક્સ એન્ડ સમ મિલ્ક ફ્રોમ હર પોટ જો તે ત્યાં ઉભા રહ્યા દેર ત્યાં એનું વિરોધી થાય હિયર લીલા મધર ટૂંક ટૂંક એ ટેકનું ભૂતકાળનું રોગ છે લાવવું સમ ફૂડ એટલે કોઈ ખાવાનું લાયા હશે ફ્રોમ હર બોક્સ તેમણે શું કર્યું તેમના જે બોક્સ હતું એ બોક્સમાંથી થોડું ખાવાનું એમણે કર્યું એન્ડ સમ મિલ્ક ફ્રોમ હર પોટ અને પોટ વાસણ હશે ઘડા જેવું એમાંથી એમણે શું કાઢ્યું દૂધ ધેન સોરી તે એટ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ધ મિલ એટ ઇટનું ભૂતકાળ છે એટ અને ડ્રેન્ક એ ડ્રેન્ક છે ડ્રિંકનું ભૂતકાળ એટલે કે પીવું એટ એટલે ખાઓ એટલે તેમણે જે પેલું ખોરાક કાઢ્યો ખાવાનું એ ખાવાનું ખાધું અને દૂધ પીધું ધ બુલોક્સ ડ્રેન્ક વોટર એટ ધ રિવર એન્ડ એટ ધ ગ્રાસ નિયર ધ રિવર જે બળદો હતા એમણે શું કર્યું ત્યાં નદી કિનારે નદી હતી નદી પાસે ઊભા હતા એટલે નદીમાંથી શું કર્યું એણે પાણી પીધું ડ્રેન્ક એટલે પીવું એન્ડ એટ ધ ગ્રાસ નિયર ધર નિયર એટલે નજીક એનું વિરોધી થાય ફાર એટલે દૂર અને નદીની નજીક જે ઘાસ હતું તે તેણે ખાધું કોણે ખાધું બળદએ વેન્ટ ઓન પછી તેઓ ચાલવા લાગ્યા ગયા ટુ ધ માર્કેટ છેલ્લે તેઓ ક્યાં આવી ગયા બજારમાં આવ્યા ભૂતકાળ છે ગોટડાઉન ફ્રોમ ધ બુલોક કાર્ડ એટલે કે બળદગાળામાંથી તેઓ નીચે ઉતર્યા જો અહીંયા ધ્યાન આપો કે ગોટ ગોટ એક ગેટ નું ભૂતકાળ છે એટલે શું થાય મેળવવું થાય કે મેળવ્યું થાય પણ અહીંયા આખો શબ્દ ગોટની જોડે શું વપરાયો છે ડાઉન ડાઉન એટલે નીચે ગોટ ડાઉન જ્યારે આખો શબ્દ જોડે વપરાય તેનો મિનિંગ થશે નીચે ઉતરવું એટલે કે બળદગાળામાંથી તેઓ નીચે ઉતર્યા મીના મેન એન્ડ વુમેન કેમ એન્ડ ટોક ટુ ધેમ તેઓ બળદગાળામાંથી ઉતર્યા એટલે એવા જ શું થયું મેન એ મેન એ મેનનું બહુવચન છે એમ એન ઘણા બધા માણસો અને વુમેન વુમેન અને વુમનનું બહુવચન છે વુમેન એટલે કે સ્ત્રીઓ ઘણા બધા ત્યાં માણસો અને સ્ત્રીઓ કેમ એટલે આવ્યા અને તેમની સાથે ટોક ટોક એટલે વાતચીત કરવા લાગ્યા લીલાસ મધર સોલ્ડ હર ટામેટોઝ એન્ડ યાસ્મીન્સ ગ્રાન્ડ મધર સોલ્ડ હર એક્સ લીલાસ મધર એટલે કે લીલાની મમ્મી સોલ્ડ સોલ્ડ એ સેલનું ભૂતકાળ છે એટલે કે વેચું લીલાની મમ્મીએ ટામેટા વેચ્યા અને યાસમિનની દાદીએ શું વેચ્યું ઈંડા વેચા લીલાસ મધર બોટ અ ન્યૂ પેન લીલાની મમ્મીએ શું ખરીદ્યું જેમણે વેચ્યું એમાં પૈસા મળ્યા એટલે લીલાની મમ્મીએ બોટ એ બાયનું ભૂતકાળ છે બી યુ વાય બાયનું ભૂતકાળ થાય બીયુ યુજીએ ટી બોટ એટલે ખરીદ્યું ન્યૂ ન્યૂ એટલે નવું એનું વિરોધી થશે ઓલ્ડ પેન એટલે તાવડી એક તાવડી એમણે ખરીદી કોણે ખરીદી લીલાની મમ્મીએ એક તાવડી ખરીદી એન્ડ યાસમિન્સ ગ્રાન્ડમધર બોટ સમ સુગર અને યાસમિનની દાદીએ શું ખરીદ્યું સુગર એટલે ખાંડ ખરીદી લીલા એન્ડ યાસમીન પ્લેડ વિથ ધ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ જે લીલા અને યાસમિન જોડે ગયા હતા એ લોકોએ શું કરી ત્યાં ચિલ્ડ્રન ચિલ્ડ્રન એ ચાઇલ્ડનું બહુવચન છે એક બાળક હોય તો ચાઇલ્ડ કહેવાય અને વધારે બાળક હોય તો એનું બહુવચન શું થશે ચિલ્ડ્રન માર્કેટમાં લીલા અને યાસમીન માર્કેટમાં બાળકો સાથે રમ્યા પ્લે એટલે રમ્યા ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન હોમ અને સાંજે ઇવનિંગ એટલે સાંજ એનું વિરોધી થશે મોર્નિંગ અને સાંજે તેઓ રિટર્ન એટલે પાછા ફરવું ઘરે પાછા ફર્યા ગોપાલ સે જો ગોપાલ એમની સાથે ગયો નહોતો એટલે ગોપાલ ઘરે આવે છે એટલે એ લોકોને પ્રશ્ન પૂછે છે ગોપાલ સે યુ ગો ઇન અવર બુલોક કાર્ડ લીલાને પૂછે છે ગોપાલે કહ્યું શેડ એ શેનું ભૂતકાળનું રૂપ છે શેડ અને આ પણ ભૂતકાળમાં છે પ્રશ્ન પૂછેલો ડીડ યુ ગો ઇન અવર એટલે કે બળદગાળામાં આપણા બળદગાળામાં તમે ગયા હતા લીલા શેડ યા સ્વીડી લીલાએ શું કહ્યું હા અમે એમાં ગયા હતા સીતા આસ્ક આસ્ક એટલે પણ પૂછ્યું અને કહ્યું નહીંયા પૂછ્યું સીતાએ પૂછ્યું શું પૂછ્યું ડીડ યાસમીન્સ ગ્રાન્ડ મધર ગો વિથ યુ એટલે કે યાસ્મિનની દાદી તમારી સાથે આવ્યા હતા લીલા આન્સર લીલાએ જવાબ આપ્યો યસ સીડી શું છે આન્સર એટલે જવાબ આપ હા તે અમારી સાથે આવ્યા હતા સીતા સે ફરી સીતાએ પાછું કહ્યું ડીડ મધર સેલ હર ટામેટોઝ એટ ધ માર્કેટ શું કે છે સીતા સીતાએ પૂછ્યું કે મમ્મીએ ત્યાં ટામેટો માર્કેટમાં વેચ્યા શું સીતા પૂછે છે સીતાએ કહ્યું કે મમ્મીએ સેલ એટલે વેચું જો અહીંયા દેઢથી પ્રશ્ન કર્યો તો અહીંયા સેલ સોલ્ડ હોય તો સોલનું ભૂતકાળનું રૂપ નીકળી જાય અને શું આવ્યું સેલ જ્યારે આપણે દેઢથી પ્રશ્ન બનાવીએ ત્યારે ટામેટો માર્કેટમાં વેચ્યા લીલા આન્સર લીલાએ જવાબ આપ્યો યસ સી ડીડ હા તેમણે વેચ્યા સી સોલ્ડ ધ ટામેટો જો અહીંયા દેડથી પ્રશ્ન કર્યો તો અહીંયા જ્યારે જવાબ આપ્યો તો સેલનું શું થઈ ગયું અહીંયા સોલ્ડ એટલે સી સોલ્ડ વેચ્યા તેમણે ટામેટા વેચ્યા વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ શેર ગોપાલ વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ જો પ્રશ્ન પૂછે તો આપણે આ રીતે બોલાય અહીંયા વોટથી પ્રશ્ન છે ભૂતકાળમાં જ ભૂતકાળમાં પ્રશ્ન છે એટલે વોટ પછી શું આવ્યું અહીંયા ડીડ આવ્યું એટલે ગોપાલે કહ્યું કે વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ તો માર્કેટમાંથી તેમણે શું ખરીદ્યું બાય એટલે ખરીદ્યું શું ખરીદ્યું મધર બોટ અને ન્યૂ પેન્ટ શેર લીલા શું ખરીદી તું એમણે એક નવી તાવડી ખરીદી એટલે લીલાએ કહ્યું કે મમ્મીએ એક નવી તાવડી ખરીદી યાસમિન્સ ગ્રાન્ડમધર બોટ સમ અને યાસમિનની દાદીએ કેટલીક થોડી ખાંડ ખરીદી સીતા આસ્ક સીતાએ પૂછ્યું ડી ડૂબ બાય સ્વીટ્સ સીતાએ શું પૂછ્યું કે તમે સ્વીટ એટલે મીઠાઈ ખરીદી લીલા સેડ નો વી વીડિડન્ટ જો સીતા પૂછે છે કે તમે મીઠાઈ ખરીદી તો લીલા સીતા પૂછે છે કે મીઠાઈ ખરીદી તો લીલા શું જવાબ આપે છે કે ના અમે મીઠાઈ ખરીદી નથી વી બોટ બેંગલ્સ શું ખરીદ્યું એમણે અમે બેંગલ્સ એટલે બંગડીયો અમે બંગડીયો ખરીદી આગળ આપણે એક્સરસાઇઝ જોઈએ જે પાઠ આપણે ભણીએની એક્સરસાઇઝ જોઈએ અહીંયા તમારે થોડા પ્રશ્ન આપ્યા છે એનો પાઠમાંથી જવાબ લખવાના છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ પ્રશ્નના જવાબ આપ પહેલો પ્રશ્ન છે વેન ડીડ લીલા વેકઅપ ઓન સેટરડે મોર્નિંગ જો અહીંયા વેન એટલે ક્યારે સમય લખવાનો છે કે ડીડ લીલા અહીંયા વેકઅપ થયું પણ જ્યારે તમે જવાબ આપશો તો વેકઅપનું શું થશે વોકઅપ ક્યારે જાગીએ શનિવારે

વટ એટલે શું તો લીલાસ મધર એમને બોક્સમાંથી શું લાવ્યા ત્યાં બોક્સમાંથી શું કાઢ્યું એમણે બહાર તો ફૂડ કાઢ્યું તું ને તો અહીંયા આપણે જવાબ લખીએ તો લીલાસ મધર ટુક સમ ફૂડ સમ ફૂડ ફ્રોમ હર બોક્સ છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે કે વોટ ડીડ ધ બુલોક્સ ઇટ શું વોટ એટલે શું વડદોએ શું ખાધું તું ઇટ તો જ્યારે પ્રશ્નનો જવાબ લખીશું ત્યારે ઈટનું શું થશે અહીંયા એટ જવાબની શરૂઆત ક્યાંથી કરીશું ધ બુલોક્સથી ડીડ પછીનો શબ્દ શું છે ધ બુલોક્સ ધ બુલોક્સ ઇટનું શું થશે એટ ધ બુલોક્સ એટ શું ખાધું એમણે ધ ગ્રાસ ઘાસ ખાધું હતું ને તો ધ બુલોક્સ એટ ધ ગ્રાસ નિયર ધ રિવર આ રીતે તમે વિડીયો જોઈ અને આ એક્સરસાઇઝના પ્રશ્નના જવાબ લખવાના છે થેન્ક યુ